नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। माँ नवदुर्गा की आराधना पर्व नवरात्रि तेहवार आज थी शुरुआत थी गयो है। आ दिवसे माँ आद्यशक्ति पूजा और दर्शन माटे भक्तों घोड़ापुर उमड़त हो अंबाजी पावागढ़ बचराजी और सौराष्ट्र राजकोट में आशापुरा मधगीर में कनकाई में खोडलधाम चोटीला में चामुंडा माताजी वाकानेर पास माटेलधाम द्वारका पोरबंदर वच्चे हर्षद माताजी द्वारका में भद्रकाली माताजी गोंडल भुवनेश्वर माताजी मंदिरे मोटी संख्या में श्रद्धाओं નો જમાવડો જોવા મળી રહ્યો છે। તો આની સાથે નવરાત્રીમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી માં મહાકાળીના પાવન યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે। ત્યારે આશો નવરાત્રીના પ્રથમ નોરતે જ પાવાગઢ ખાતે અંદાજિત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે તેવી ખબરો સામે આવી રહી છે। નવરાત્રીના પ્રથમ દિવસે જ પાવાગઢના માજીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। મંદિર પરિસર સહિત પગથિયા સુધી જાણે કે હૈયેથી હૈયું દડાયતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ માતાજીના દર્શન માટે પણ લાંબી કતારો જોવા મળી રહી છે। દૂર દૂરથી આવેલા ભક્તો પણ મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। જોકે નવરાત્રીના દિવસોમાં લાખોની સંખ્યામાં આવતા ભક્તોના ઘસારાને પહોંચી વળવા માટે અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર તેમજ મંદિર પ્રશાસને કેટલાક આયોજન કર્યા છે, તેમજ આ વખતે આરોગ્યને લગતી સેવાઓમાં પણ વિશેષ વધારો કરવામાં આવ્યો છે। તો આની સાથે જ અહેવાલ અનુસાર માછી ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેના બાદમાં હરાજી કરીને ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ દ્વારા યાત્રાળુઓની સુરક્ષાને લઈને ખાસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। યાત્રાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તેના માટે તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। તો બીજી તરફ યાત્રિકોની સુવિધાના ભાગરૂપે નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો ઉપર લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આની સાથે સાથે જ અહીંયા એસટી બસની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તેવી જ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના નિજ દ્વાર ખોલીને મોડી રાત્રિ સુધીના દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે નવરાત્રીના પ્રથમ દિવસથી જ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એકમ, આઠમ અને પૂનમના દિવસે સવારે 4 કલાકે મંદિરના કપાટ દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે, જ્યારે બાકીના દિવસોમાં સવારે 5 કલાકે દર્શન માટે મંદિરના કપાટ ખોલવામાં આવનાર છે અને તમામ દિવસોએ રાત્રે 9 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।